ઈ ચાર્જરને મેં સોર્ટ આઉટ કરી લીધું, મેં મેરી બેટરી ગઈ હતી, હા સોરી. સો હવે ફાઇનલી આપણે આગળ વધશું. હું એમ કહેતી હતી કે લંબચોરસ એટલે કે આ હવે સ્કૂલ બસ છે, બરાબર છે? તો એ સ્કૂલ બસ કેવી રીતે વધશે આપણે વિઝ્યુઅલી ઇમેજિન કરી લીધું કે સ્કૂલ બસ કેવી હશે. ઓકે, તો સ્કૂલ બસ હશે લંબચોરસની. તો લંબચોરસ એ આપણે એક આકાર પહેલાં સૌથી પહેલાં ડ્રોઈંગ બનાવવાનું. ઓકે, એ આકારને આપણે ડ્રોઈંગ બનાવી લીધું. એના પછી છે ને આપણે સ્કૂલ બસના અંદર જ આપણે સ્કૂલ બસને વિચાર્યું ને, તો એ એક સિમ્પલ ડ્રોઈંગથી, સિમ્પલ લાઇનથી આવી રીતે છે. પછી આમ છે, આ ચોરસના, આ લંબચોરસના અંદર જ કરવાનું. ઓકે, પછી સીધું બનાવવાનું આવી રીતે છે. આ સ્ક્વેરના અંદર જ, ઓકે, લંબચોરસના અંદર, રેક્ટેંગલના અંદર. બધા છે ને બેઝિક શેપને જ લઈને આખા આખા આકાર બનાવવાના, જે ઓબ્જેક્ટ ડ્રોઈંગ, વસ્તુ ચિત્ર, આ જ પ્રમાણે બેઝિક શેપથી જ એને આપણે કોઈ પણ ડ્રોઈંગને આપણે બનાવવાના છે. ઓકે, સો આપણે આ બનાવી લીધું, આ સ્કૂલ બસ બની ગઈ. ઓકે, આ તમારે એકદમ સરખી રીતે કરવાનું છે. વિધાઉટ સ્કેલ તમારે એને, મેં તમને જે સૌથી પહેલો આપણો લેસન હતો ને, લાઇન્સ આવી રીતે કરવાની, પછી આમ કરવાની, આ બધી લાઇન્સ કરવાની હતી, એની ડ્રોઈંગની પ્રેક્ટિસ દરરોજ કરજો. ઓકે, એટલે એકવાર તમને આ સમજાય છે ને પરફેક્ટ વેમાં, તો તમે ઓટોમેટિકલી કોઈ પણ શેપને સારી રીતે, મીન્સ શેપ પણ તમે ઇઝીલી ડેવલપ કરી શકો લાઇન્સ થ્રુ, એન્ડ ઓલ્સો એના અંદરનું જે ચિત્ર બનાવવાનું હોય, એના અંદરનું જે ડ્રોઈંગ બનાવવાનું હોય, એ પણ આપણે ઇઝીલી કરી શકીએ. એટલા માટે એનાની પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે, અને વિધાઉટ સ્કેલ જ તમે એની પ્રેક્ટિસ કરજો. સો છે ને સાવ ઇઝીલી આપણે આરામથી કરી શકીએ છીએ. ઓકે, હવે સેકન્ડ વસ્તુ છે ડ્રમ. ઓકે, તો ડ્રમ એટલે ઢોલક. ઢોલક આપણે કેવી રીતે બનાવશું? તો કે ઢોલકનો શેપ કઈ ટાઈપનો હોય? ઢોલકનો શેપ હોય આવલ હોય, આવલ એટલે કે ગોળ, એટલે વર્તુળ થાય. ઓકે, હવે આવલનો મેઇન મિનિંગ મને નથી ખબર ગુજરાતીમાં, હું ટ્રાય કરું છું ને, બનતા ટ્રાય કરું છું, એ પ્રમાણે હું તમને કહું છું. તો આ એગ શેપ હોય, એટલે કે ઈંડાનો શેપ, ઈંડા આકાર પણ નહીં, ઈંડાથી પણ થોડુંક શું કહેવાય, આવલ શેપ, મીન્સ આ ટાઈપનો જ છે. સી બે સાઈડથી સી બનાવી અને એને આવી રીતે તમે બનાવી નાખો. આ શેપ આપણે બનાવશું ને, એને આપણે અડધો સી બનાવશું, પછી આમ સી બનાવશું અને એને જોઈન્ટ કરી નાખશું. સો આ પ્રમાણે પણ આપણે આ શેપ બનાવી લેશું. સો આ પ્રમાણે પણ આપણે આ શેપ બનાવીશું. સપોઝ આ શેપ ના બને તો, આ શેપ તો છે ને, જેમ કે મેં તમને વર્તુળની એક્સરસાઇઝ શીખડાવી હતી ને કે હેન્ડ મૂવમેન્ટ કેવી રીતે કરવાના, આવી રીતે પાંચ વાર આમ, પછી રિવર્સમાં પાંચ વાર, એવી રીતે મેં તમને સમજાવ્યું હતું ને, તો સેમ વે આ પ્રમાણે આપણે ઊંધા સીથી પણ આપણે બે ઊંધા સીધો અને ઊંધો સીથી પણ આપણે લોકો કરી શકશું એનો શેપ. ઓકે, સો આ પ્રમાણેનો શેપ બની જશે. હવે બીજી વસ્તુ એ છે કે, હા હવે મેઇન વસ્તુ એ છે કે ડ્રમ એટલે કે ઢોલક આપણે કેવી રીતે બનાવશું? તો કે ઢોલક કઈ ટાઈપનો છે? ઢોલકનો શેપ કઈ ટાઈપનો હોય? તો ઢોલકનો શેપ હોય, એના અંદર આપણે શું હોય, એના અંદર પણ આપણે સી બનાવવાનું હોય ને, ઢોલકના શેપના અંદર પણ આમ સી હોય, પછી અહીંયા પાછું ડબલ સી અને પાછું અહીંયાથી. ઓકે, આ થઈ ગયું. પછી આપણે શું કરવાનું આના અંદર? પછી વળી પાછું એને આ રીતે જવાનું, બે ઊંધા સી બનાવી અને એને અહીંયાથી આમ જોઈન્ટ. પછી આ જે એક્સ્ટ્રા હોય ને લંબચોરસ, એને આપણે ઇરેઝ કરી દેવાનું. એટલે આપણો ઢોલક બની ગયો. એટલે વસ્તુ શું છે કે આપણે બધાને, બધા ડ્રોઈંગ્સ બનાવવા માટે મૂળ વસ્તુ ચિત્રને આપણે
બનાવવાનું અને એના જે બેઝિક શેપ હોય ને એને આપણે પછી જેટલું જોઈએ ને એટલું એને રાખવાનું અને પછી એને ઇરેઝ કરી નાખવાનું. તો આ પ્રમાણે આપણે સિમ્પલી ડ્રોઈંગ બનાવી શકીશું. પછી આપણે છે ટ્રાયંગલ. તો ટ્રાયંગલના અંદર એટલે કે ત્રિકોણ. હવે આ ત્રિકોણ છે, ઓકે. હવે ત્રિકોણના અંદર જ આપણે કેવી રીતે કરશું, અહીંયા બિંદુ બનાવ્યું છે, અહીંયા બિંદુ છે, પછી એને આવી રીતે બે સી બનાવ્યા. આ ત્રિકોણના અંદર જ બનાવવાનું છે, ઓકે. ત્રિકોણના અંદરની સાઈડ જ આ બની ગયું. પછી એને આવી રીતે નાના નાના સર્કલ બનાવી નાખ્યા. અને પછી શું કરવાનું, આ ત્રિકોણને જેટલું બચ્યું હોય ને સાઈડનું એને આપણે ઇરેઝ કરી નાખવાનું. હવે આ ટોપી બની ગઈ. ટોપી જેવી લાગે છે, જોકર્સ ટોપી. સો આપણે કેવી રીતે કર્યું છે આ બધી વસ્તુને, આપણે બેઝિક મૂળ આકાર, મૂળ શેપ એનો જોઈ લીધો છે. આપણે કાંઈ પણ કરવા માટે આપણે એનો મૂળ શેપ જોઈ લીધો છે. આ ફ્લાવર છે, અહીંયાનું આ ફ્લાવર છે. પછી આ મેનિકેન છે. મેનિકેનને પણ બનાવવા માટે શું કરવાનું હોય, આપણે આ હ્યુમન બીંગ છે, આ હ્યુમન બીંગનો શેપ છે, ઓકે. એટલે માણસનો આકાર, માણસનો આકાર માટે સૌથી પહેલાં તો અહીંયા લંબ, અહીંયા ઓલું ગોળ છે, પછી અહીંયા રેક્ટેંગલ છે, પછી અહીંયા એના હાથ માટે બે આવશે, બે નાના નાના સર્કલ્સ આવશે, પછી વળી પાછા એને ઓવલ શેપ આવશે. આ બધા શેપ છે, બેઝિક શેપ છે. એ આપણે માણસો પણ આ બેઝિક શેપથી બને છે. કોઈ પણ ડ્રોઈંગ બેઝિકલી મૂળ ઓબ્જેક્ટ ડ્રોઈંગથી જ બને છે, ઓકે. સો આપણે આ આજે ડિસ્કશન કર્યું છે. સો થેન્ક યુ સો મચ, એન્ડ ઓલ્સો પ્રેક્ટિસ ધીસ. તમે આ પ્રેક્ટિસ કરજો એક વીક સુધી. અગેન, આ એક વીક તમે આની પ્રેક્ટિસ કરો ને, એના પછીના સ્ટેપમાં કોઈ પણ બીજી બધી વસ્તુ આવશે. જેમ કે છે, તમે તમારી રીતે પછી ઇમેજિન કરવા માંડો કે આ સપોઝ આવી રીતે ગોળાકાર છે, ઓવલ શેપ છે, તો એના અંદર શું થઈ શકે છે, બીજું નવી વસ્તુ બીજી શું થઈ શકે છે. જેમ કે આપણે આ ગોળાકાર છે, હવે એ આપણે હવે આના અંદર આપણે ફ્લાવર પણ બનાવી શકીએ છીએ. સનફ્લાવર બની ગયું આના નાના અંદર. પછી વળી પાછો આ ગોળાકાર છે, તો એના અંદર આપણે વળી પાછું આપણે બીજું કંઈક બનાવી શકશું. કાંઈ પણ તમે તમારી રીતે ઇમેજિન કરવાનું. હવે આ ટ્રાયંગલ છે, તો ટ્રાયંગલની અંદર આપણે શું બનાવી શકશું, તો ટ્રાયંગલથી આપણે શું બનાવી શકશું, તો ટ્રાયંગલથી આપણે એક બીજો આકાર બનાવી શકશું, જોકર પોતે બનાવી નાખશું, ઓકે. સો એવું નથી કે તમે એક જ આ જ વસ્તુ પકડીને ચાલો, પણ આ વસ્તુ એક છે ને, મૂળ છે, બેઝ છે. તો તમે આની પ્રેક્ટિસ પહેલાં કરી લ્યો ને, એટલે તમે આ ઢોલકની પ્રેક્ટિસ કરી લ્યો, પછી તમે આ સ્કૂલ બસની પ્રેક્ટિસ કરી લ્યો, અને જોકર કેપની પ્રેક્ટિસ કરી લ્યો. એકવાર તમે આ ત્રણેયની પ્રેક્ટિસ કરી લ્યો ને, એના પછીના સ્ટેપમાં આપણે છે ને પછી નવું નવું વિચારવાનું, આપણે આદત પાડવાની, એનાથી આપણે પછી બનાવવાનું ચાલુ કરવાનું. તો એ આપણે એક વીક છે ને, પાંચ કોઈ પણ વસ્તુ બનાવવાની, પાંચ કોઈ પણ વસ્તુ એક વીકમાં બનાવવાની છે, ઓકે. એક વીકમાં મીન્સ એક દિવસમાં પાંચ ચિત્ર બનાવવાના આ ટાઈપના, કોઈ પણ શેપ વાળા, ઠીક છે. આ પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરશું, ઓકે. ઓલ ધ વેરી બેસ્ટ, ગોડ બ્લેસ યુ ઓલ, એન્ડ પ્લીઝ પ્રેક્ટિસ એન્ડ ડૂ વેલ, ઓકે. ગુડ લક.